પુરુષોત્તમ માસમાં સાંભળો ડેટકા દેવની વાર્તા એક ગામમાં ડોશી રહે દુનિયામાં એનું કોઈ નહીં રેંટયો કાતે ને પેટ ભરે પુરુષોત્તમ માસ આવતા ડોશી વલોપાત કરે કે પ્રભુએ એકાદ દીકરો દીધો હોત તો વહુ લાવત ઘર વહુને સોંપીને નિરાંતથી પ્રભુ ભક્તિ કરત રાંધવા ચીંધવાની કડાકૂટમાં પુરુષોત્તમ પ્રભુને નિરાંત જીવે ભજાતા નથી આવો વલોપાત કરતી ડોશી દાંતણ કાપવા ગઈ દાંતણ કાપ કાપતા કાંટો વાગ્યો હથેળીમાં થયો ફોડલો પીડાથી રહેવાય નહીં પાણી અડેને ફોડલો મોટો થતો જાય પીડા વધતી જાય પુરુષોત્તમ વ્રત લીધેલું એટલે નદીએ નાવા તો જવું જ પડે એક દિવસ ફોડલો ફૂટ્યો અને એમાંથી નીકળ્યો ડેટકો ડ્રાવ કરતો આખા ઘરમાં ફરવા લાગ્યો ડોસીને તો મજા પડી ગઈ સુખ દુઃખની વાત સાંભળનારું મળી ગયું ડોશી તો ડેટકાને રમાડે જમાડે અને જ્યાં જાય ત્યાં સાથે લઈ જાય આખું ગામ એને ડેટકાવાળી ડોશી કહીને દાંત કાઢે પણ ડોશીને તો એ ભલો એ ભલીને એનો ડેટકો ભલો પુરુષોત્તમ માસ પૂર્ણ થયો પણ ડેટકો તો રોજ ડ્રાઉવ કરતો નદીએ પહોંચી જાય ત્યાં ડેટકાનું ખોળિયું ઉતારીને અસલ સ્વરૂપ ધારણ કરી સ્નાન કરીને પાછું ડેટકાનું સ્વરૂપ ધારણ કરી લે અને ઘેર આવી એ ડેટકો સ્વયં પુરુષોત્તમ પ્રભુ હતા એક દિવસ પરોઢીએ રાજાની કુંવરીની ઊંઘ ઉડી ગઈ કુંવરી તો જરૂખે આવીને ઊભી રહી સામે જ નદી છે નદીમાં એક દેવપુરુષ સ્નાન કરી રહ્યો છે કુંવરી મોહિત થઈ ગઈ થોડી વારે દેવપુરુષ નદીમાંથી નીકળ્યો અને ડેટકાનું ખોળિયું ધારણ કરીને ચાલ્યો કુંવરીએ સંકલ્પ કરી લીધો કે પરણું તો આ પુરુષને જ પરણું બીજા બધા મારે માટે ભાઈ બાપ એવામાં કુંવરીના માંગા આવ્યા કુંવરીએ કહ્યું કે વરિશ તો ડેટકાને જ વરિશ રાજા ક્રોધિત થયો સામ ડામ દંડ ભેદ અજમાવ્યા પણ કુંવરી એકની બે ન થઈ એણે તો અન્ન જળ છોડી દીધા હારીને રાજાને ડોસીને બોલાવી વાત જાણતા જ ડોસી તો હરખવા લાગી ડેટકાને કુંવરી વરતી હોય એ તો ગોળ કરતાંય ગળ્યું ઘડિયા લગ્ન લેવાયા વાત ગામમાં ફેલાઈ ગઈ બધા દાંત કાઢવા લાગ્યા જાત જાતની વાતો કરવા લાગ્યા રાજા રાણીના ભોંઠપનો પાર નથી પણ કુંવરી હરખાય છે કુંવરી ડેટકા સાથે ચાર ફેરા ફરી ડોશી વરઘોડિયાને લઈ ઝૂંપડીએ આવ્યા રાત પડતા તો ડોશી ઊંઘી ગઈ કુંવરી જાગે છે ડેટકો ટગર ટગર એની સામે તાકી રહ્યો છે મધરાત થતાં કુંવરી બોલી કહો દેવ હવે તમારા અસલ સ્વરૂપમાં આવો મેં તમને નદીમાં સ્નાન કરતા જોયા છે ત્યારે ડેટકો બોલ્યો કે તારા પિતા મહાયજ્ઞ કરી સહસ્ત્ર ગાયોનું દાન કરે તો હું અસલ સ્વરૂપમાં આવું કુંવરી તરત મહેલે ગઈ પિતાને વાત કરી રાજાએ બીજા જ દિવસે મહાયજ્ઞ કરી ગાયોના દાન દીધા શ્રીફળ હોમાતા જ પ્રભુ અસલ રૂપમાં આવી ગયા આકાશમાંથી પુષ્પવૃષ્ટિ થઈ પ્રભુ કુંવરીને અને ડોશીને સદેહે વૈકુંઠમાં લઈ ગયા હે પુરુષોત્તમ રાય તમે જેવા ડોશીને ફળ્યા અને કુરીને ફળ્યા એવા સૌને ફળજો બોલો પુરુષોત્તમ ભગવાનની જય જો મિત્રો તમને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા દોસ્તોમાં અવશ્ય શેર કરજો